ढूंढता है तो किसका सहारा, ढूंढता है तो किसका सहारा। हरि ओम, ओम श्री कृष्ण परमात्मने नमः। विनोबाजीना गीता प्रवचनों अध्याय 17 भाग 3 अने छेल्लो। बन्ने खिस्सा मारा होय तो मारा जमणा खिस्सामां पैसा होय के डाबा खिस्सामां होय कोई भेद बनतो नथी। कोई पण व्यक्ति संपन्न थाय એટલે તેને લીધે હું સંપન્ન થાઉં, રાષ્ટ્ર સંપન્ન થાય એવી યુક્તિ સાધી શકાય। પણ આપણે ભેદ કરીએ છીએ, ધડને માથા જુદા થશે તો બંને મરશે। વ્યક્તિ અને સમાજ એ બે વચ્ચે ભેદ ન કરશો। એક જ ક્રિયાને સ્વાર્થ તેમજ પરમાર્થને અવિરોધી કેમ કરવી તે ગીતા શીખવે છે। મારી ઓરડીમાંની હવા અને બહારની અનંત હવા એ બે વચ્ચે વિરોધ નથી। વિરોધ કલ્પીને ઓરડી બંધ રાખીશ તો હું માત્ર ગુંગળાઈને મરી જઈશ। અવિરોધ કલ્પીને હું ઓરડી ખુલ્લી મૂકીશ એટલે અનંત હવા અંદર આવશે। જે ક્ષણે હું પોતાની જમીન, પોતાનો ઘરનો ટુકડો જુદો કરું છું, તે જ ક્ષણે હું અનંત સંપત્તિથી અળગો થાઉં છું। મારું પેલું નાનું સરખું ઘર બળી જાય, પડી જાય એટલે મારું સર્વસ્વ ગયું એમ કહીને હું રડવા બેસું છું। પણ એમ કહેવું શા સારું ને રડવું શા સારું? સાંકડી કલ્પના કરવી ને પછી રડવું? આ 500 રૂપિયા મેં મારા કહ્યા એટલે સૃષ્ટિમાંની પાર વગરની સંપત્તિથી હું અળગો થઈ ગયો। આ બે ભાઈ મારા એવો ખ્યાલ કર્યો કે અસંખ્ય ભાઈઓ દૂર થઈ ગયા એ વાતનું આપણને ભાન રહેતું નથી। માણસ આ પોતાનો કેટલો બધો સંકોચ કરી રહ્યો છે। માણસનો સ્વાર્થ તે જ પરમાર્થ હોવો જોઈએ। અને વ્યક્તિ અને સમાજ વચ્ચે જેનાથી ઉત્તમ સહકાર સધાય એવો સાદો સુંદર રસ્તો ગીતા બતાવે છે। જીભ અને પેટ વચ્ચે શું વિરોધ છે? પેટને જોઈને કેટલો ખોરાક જીભ ભલે આપતી, પેટ બસ કહે એટલે જીભે બંધ કરવું જોઈએ। પેટ એક સંસ્થા છે, એ બધી સંસ્થાઓનો હું સમ્રાટ છું। એ સર્વ સંસ્થાઓમાં અદ્વૈત જ છે। ક્યાંથી આણ્યો છે આ અકર્મી વિરોધ? એક જ દેહમાંની આ સંસ્થાઓ વચ્ચે જેમ વાસ્તવિક વિરોધ ન હોય સહકાર છે, તેવું જ સમાજનું છે। સમાજમાં એ સહકાર વધે એટલા માટે ગીતા ચિત્ત શુદ્ધિપૂર્વક યજ્ઞ દાન તપ ક્રિયા બતાવે છે। એવા કર્મથી વ્યક્તિ અને સમાજ બંનેનું કલ્યાણ સાધી શકાશે। જેનું જીવન યજ્ઞમય હોય તે સર્વનો થાય છે। માનો પ્રેમ મારા પર છે એમ તેના દીકરાને લાગે છે, તે પ્રમાણે દરેક આવો પુરુષ સૌ કોઈને પોતીકો લાગે છે, આખી દુનિયાને તે જોઈતો હોય છે। આવો પુરુષ આપણો પ્રાણ છે, મિત્ર છે, સખા છે એમ સૌ કોઈને લાગે છે। એસા પુરુષ તો પહાવા, જનાંસ વાટે હા અસાવા, આવા પુરુષના દર્શન કરવા, લોકો તેને અનન્ય ભાવે ચાહે છે એમ સમર્થે કહ્યું છે। જીવનને એવું કરવાની યુક્તિ ગીતાએ આપી છે। યજ્ઞમય જીવન
કરી તે પાછું આખું એ ઈશ્વર અર્પણ કરવું, એવું ગીતા વધારામાં કહે છે। જીવન સેવામય હોય પછી વળી ઈશ્વર અર્પણતા શાને સારું, આખું એ જીવન સેવામય થાય એ વાત ઝટ લઈને આપણે બોલી નાખીએ ખરા, પણ એવું થવું બહુ કઠણ છે। અનેક જન્મ પછી એ થોડું ઘણું સધાય, વળી બધાએ કર્મ સેવામય અક્ષર સહ સેવામય થાય તો એ તે પૂજામય થાય જ એવું નથી। તેથી ઓમ તત્સત એ મંત્રથી બધું કર્મ ઈશ્વરાર્પણ કરવું, સેવા કર્મ પૂરેપૂરું સેવામય થવું કઠણ છે। પરાર્થમાં સ્વાર્થ પેઠા વગર રહેતો નથી, કેવળ પરાર્થ સંભવતો નથી। લેશમાત્ર પણ મારો સ્વાર્થ જેમાં ન હોય એવું કામ કરી જ શકાતું નથી। તેથી દિવસે દિવસે વધારે ને વધારે નિષ્કામ, વધારે ને વધારે નિસ્વાર્થ સેવા આપણે હાથે થાવ એવું ઈચ્છતા રહેવું। સેવા ઉત્તરોત્તર વધારે શુદ્ધ થાય એવી ઈચ્છા હોય તો ક્રિયા માત્ર ઈશ્વરાર્પણ કરો। જ્ઞાનદેવે કહ્યું છે, નામામૃતની મીઠાશ વૈષ્ણવોને મળી અને યોગીઓને જીવનની કળા હાથ કરી। નામામૃતમાં રહેલી મીઠાશ અને જીવન કળા એ બે જુદા નથી। નામનો આંતરિક ઘોષ, તેનું અંતરમાં ચાલતું રટણ અને બહારની જીવન કળા બંને વચ્ચે મેળ છે। યોગી અને વૈષ્ણવ એટલે કે ભક્ત એક જ છે। ક્રિયા માત્ર પરમેશ્વરને અર્પવાથી સ્વાર્થ, પરાર્થ અને પરમાર્થ એ ત્રણે એકરૂપ થશે। પહેલા હું ને તમે અલગ અલગ છીએ, તેમને એકરૂપ કરવા, તમે અને હું મળીને આપણે થાય, હવે આપણે અને એ બંનેને એક કરવાના છે। પહેલા મારો સૃષ્ટિ સાથે મેળ બેસાડવાનો છે, એ પછી પરમાત્માની સાથે બેસાડવાનો છે, એવું ઓમ તત્સત એ મંત્રથી સૂચવવામાં આવ્યું છે। પરમાત્માના પાર વગરના નામો છે, તેના નામોનું વ્યાસે વિષ્ણુ સહસ્ત્ર નામ રચ્યું। જે જે નામ કલ્પો તે તેનું નામ છે। જે નામ મનમાં ધારીએ તેના અર્થ પ્રમાણે સૃષ્ટિમાં નિરખવું અને તેને અનુરૂપ જીવન રચવું। પરમેશ્વરના નામની મનમાં ભાવના કરવી, તેને સૃષ્ટિમાં જોવું અને આપણે તેવા થવું, એને હું ત્રિપદા ગાયત્રી કહું છું। દાખલા તરીકે પરમેશ્વરનું દયામય નામ લીધું, તે રહીમ છે એમ માન્યું, એટલે તે દયાળુ ઈશ્વરને હવે આંખો ઉઘાડી રાખી આ સૃષ્ટિમાં જોવાનો છે। પરમેશ્વરે દરેકે દરેક બચ્ચાને તેની સેવાને માટે માતા આપેલી છે, તેને જીવવાને માટે હવા આપેલી છે। આમ દયામયની સૃષ્ટિમાં વ્યાપેલી દયાની યોજના નિરખવી અને આપણું જીવન પણ દયામય કરવું। ભગવદ્ ગીતાના જમાનામાં પરમેશ્વરનું જે નામ પ્રસિદ્ધ હતું તે તેણે સૂચ્યું છે, એ નામ ઓમ તત્સત છે। ઓમ એટલે હા, પરમાત્મા છે, આ 20મી સદીમાં પણ પરમેશ્વર છે। સ એવ અદ્ય સ ઉ શ્વઃ, તે જ આજે છે, તે જ કાલે હતો, તે જ આવતીકાલે હશે। તે કાયમનો છે, સૃષ્ટિ કાયમની છે અને કમર કસીને સાધના કરવાને હું પણ તૈયાર છું, હું સાધક છું। પહેલો ઈશ્વર છે અને આ સૃષ્ટિ પૂજાદ્રવ્ય પૂજાનું સાધન છે। આવી ભાવના મારા હૃદયમાં ઉભરાશે ત્યારે ઓમ એ અક્ષર ગળે ઉતર્યો જાણવો, તે છે, હું છું અને મારી સાધના પણ છે। આવો આ ઓમકાર ભાવ અંતરમાં પચવો જોઈએ, સાધનામાં ઉતરવો જોઈએ। સૂર્યને ગમે ત્યારે નિહાળો, તે કિરણો સાથે હોય છે, કિરણો અળગા રાખીને તે કદી હોતો નથી, તે કિરણોને વિસરતો નથી। તે મુજબ સાધના કોઈ પણ ઘડીએ જુઓ
તો એ આપણામાં દેખાવી જોઈએ. એવું થાય ત્યારે જ ઓમ અક્ષર આપણે પચાવ્યો છે એમ કહી શકાશે. પછી સત, પરમેશ્વર સત છે એટલે કે શુભ છે, મંગળ છે. આ ભાવના મનમાં આણી તેનું માંગલ્ય સૃષ્ટિમાં અનુભવ. પેલી પાણીની સપાટી જોઈ છે, પાણીમાંથી એક પોષ ભરી લો, ત્યાં પડેલી ખાદ જોત જોતામાં ભરાઈ જશે. કેવું માંગલ્ય, કેટલી બધી પ્રીતિ. નદી ખાડા ખાદ સહન કરતી જ નથી, ખાડા ભરવાને તરત જ ધસી જાય છે. નદી વેગેન શુદ્ધયતિ, સૃષ્ટિરૂપી નદી વેગથી શુદ્ધ થાય છે. તેથી આખી એ સૃષ્ટિ શુભ અને મંગળ છે. મારું કર્મ પણ તેવું જ થાવું. પરમેશ્વરનું આ સત નામ પચાવવાને આપણી બધી ક્રિયાઓ નિર્મળ તેમજ ભક્તિમય હોવી જોઈએ. સોમરસને જેમ પવિત્રકો વડે ગાળી લેતા તે પ્રમાણે બધાએ કર્મોનું, આપણી સાધનાનું હંમેશ પરીક્ષણ કરતા રહી તેમાંના બધા દોષ કાઢી નાખવા. ત્રીજું આવ્યું તત્, સત પછી તત્. તત એટલે તે, કંઈક જુદું, આ સૃષ્ટિથી અલિપ્ત. પરમાત્મા આ સૃષ્ટિથી નિયાળો છે એટલે કે અલિપ્ત છે. સૂર્ય ઉગે છે એટલે કમળ ખીલે છે, પંખીઓ ઉડવા માંડે છે, પણ પેલો સૂર્ય ક્યાંય દૂર હોય છે. તે બધાએ પરિણામોથી તે વેગળો રહે છે. આપણા કર્મોમાં અનાસક્તિ રાખીએ, અલિપ્તતા આણીએ એટલે પેલું તત્ નામ જીવનમાં ઉતર્યું જાણવું. આમ ઓમ તત સત એ વૈદિક નામ લઈ ગીતાએ બધી ક્રિયાઓ પરમેશ્વરને અર્પણ કરવાનું શીખવ્યું છે. સર્વ કર્મો ઈશ્વરાર્પણ કરવાનો વિચાર 9મા અધ્યાયમાં આવ્યો છે. યત કરોશી યત સ્નાસી એ શ્લોકમાં એમ જ કહ્યું છે. તે જ વાતનું 17મા અધ્યાયમાં વિવરણ કર્યું છે. પરમેશ્વરને અર્પણ કરવાની ક્રિયા સાત્વિક હોવી જોઈએ અને તો જ તે પરમેશ્વરને અર્પણ કરી શકાય એ અહીં વિશેષ રૂપે જણાવવામાં આવ્યું છે. આ બધું તો ખરું, એક સવાલ છે. ઓમ તત સત એ નામ પવિત્ર પુરુષને પચે તો પછી પાપી પુરુષે કેમ કરવું? પાપીના મોંમાં શોભે એવું એકાદ નામ છે કે નહીં? ઓમ તત્સત નામમાં એ શક્તિ પણ છે. ઈશ્વરના કોઈ પણ નામમાં અસત્યમાંથી સત્ય તરફ લઈ જવાની શક્તિ હોય છે. પાપમાંથી નિષ્પાપતા તરફ તે લઈ જઈ શકે છે. જીવનની આસ્તે આસ્તે શુદ્ધિ કરવી જોઈએ. પરમાત્મા જરૂર મદદ કરશે, તારી નિર્બળતામાં તે હાથ પકડશે. એક બાજુ પુણ્યમય પણ અહંકારી જીવન અને બીજું બાજુ પાપમય પણ નમ્ર જીવન, એ બેમાંથી એકની પસંદગી કરી લે એમ કોઈ મને કહે તો હું જો કે મોઢેથી બોલી નહીં શકું તોય અંતઃકરણમાં કહીશ, જે પાપને લીધે પરમેશ્વરનું સ્મરણ મને રહેતું હોય તે પાપ મને ભલે મળતું. પુણ્યમય જીવનને લીધે પરમેશ્વરની વિસ્મૃતિ થવાની હોય તો જે પાપમય જીવનથી તે યાદ અપાવે છે તે જ જીવન લે એમ મારું મન કહેશે. આનો અર્થ એવો ન કરશો કે પાપમય જીવનનું હું સમર્થન કરું છું, પણ પાપ એટલું પાપ નથી જેટલું પુણ્યનું અભિમાન પાપરૂપ છે. જાણપણાથી પુણ્યના ભાનથી હું બહુ ડરું છું. રખે ને ત્યાં એ ક્યાંય મારીને નારાયણની વચ્ચે આડું આવી જાય. આમ તુકારામ મહારાજે કહ્યું છે, પેલી મોટાઈ મારે નથી જોઈતી, તેના કરતા પાપી ને દુખી હોઉં તોય સારો. જ્ઞાની થયેલા બાળકને માં દૂર રાખે છે, પણ અબોધ બાળકને માં છાતીએ વળગાડે છે. સ્વાવલંબી પુણ્યવાન થવાનું મારે નથી જોઈતું, પરમેશ્વરાલંબી પાપી હોવું એ જ મને પ્રિય છે. પરમાત્માની પવિત્રતા મારા પાપને પહોંચી વળે તેવી છે.
પાપોને ટાળવાનો આપણે પ્રયત્ન કરીએ. તે ટાળવાનું નહીં બને તો હૃદય રડશે, મન તરફડશે, અને પછી પરમેશ્વરની યાદ આવશે. તે કૌતુક જોતો ઊભો છે, તેને કહો હું પાપી છું અને તેથી તારા બારણે આવ્યો છું. પુણ્યવાનને ઈશ્વર સ્મરણનો અધિકાર છે, કેમ કે તે પુણ્યવાન છે. પાપીને ઈશ્વર સ્મરણનો અધિકાર છે, કેમ કે તે પાપી છે. પ્રવચન આપ્યા તારીખ 12 જૂન 1932 રવિવાર. વિનોબાજીના ગીતા પ્રવચનો અધ્યાય 17મો ભાગ 3જો અને છેલ્લો અહીં સંપન્ન થયો. હરિ ઓમ. ઓમ શ્રી કૃષ્ણ પરમાત્મને નમઃ. જય જગત. તો કિસકા સહારા.